જનરલી આપણે શુક્રવારે લાઈવ જેમિંગ જે કરીએ છીએ એ મોટે ભાગે જલસોના સ્ટુડિયોમાં કરીએ છીએ, રાઈટ? તમે જોયો છે અમારો એક નાનકડો એક સ્ટુડિયો કે જેમાં 5 થી 6 જણ એકદમ ઠસોઠસ પોતાના વાજિંત્રો લઈને બેઠા હોય અને એક એવો સિંગર હોય જે પોતાની આખી ટીમને લઈને આવે અને પરફોર્મ કરે 2 કલાક માટે. અમે એક વખત એવું વિચાર્યું કે અમે જ્યારે આટલા બધા જ્યારે સિંગર્સને અહીંયા બોલાવીએ છીએ તો એ લિમિટેડ મ્યુઝિશિયન સાથે આવી શકે, એટલે બહુ તો 5 કે 6 જણ એક સ્ટુડિયોમાં સમાઈ શકે. પણ ક્યારેક એવું આપણે કરી શકીએ કે સ્ટેજ ઉપર ખરેખર મોટું બેન્ડ હોય અને એની સાથે આપણે જલસોનું લાઈવ જેમિંગ કરીએ, અને એ વસ્તુ અમે પોસિબલ કરી સુરત જઈને. આજે એક એવા કલાકાર આપણી સાથે છે કે જેમણે ખરેખર પેલી જે જૂની દૂરદર્શનની પરંપરા છે, વૃંદગાન જેને કહેવામાં આવે, એને હજી સુધી જીવિત રાખી છે. અને બીજું બધું ઘણું છે, ઘણી બધી એવી પરંપરાઓ છે કે જે હજી એ કન્ટિન્યુ કરી રહ્યા છે. એવા ખૂબ જાણીતા, ખૂબ લોકપ્રિય પણ ખરા અને સુરતનું એવું નામ કે જેમણે વૃંદગાનને આગળ રાખ્યું છે, એમણે કેટલા બધા સ્ટુડન્ટ્સને પોતાની રીતે મ્યુઝિક શીખવ્યું છે, અને એવા સિંગર, એવા કમ્પોઝર આજે આપણી સાથે છે. તો પ્લીઝ એમને વેલકમ કરીએ. આપણી સાથે છે સુનિલ રેવર, અને વેલકમ વન્સ અગેન જલસોમાં આવવા માટે ખૂબ ખૂબ આભાર. અને સૌથી પહેલા તો મારે પૂછવું છે કે સંગીતની શરૂઆત, તમારી જર્ની કેવી રીતે શરૂ થઈ? અચ્છા, હવે સંગીતની જર્ની તો મ્યુઝિક અમારા ફેમિલીમાં જ રહ્યું છે. બરાબર. મારા ફાધર છે એ બહુ સારા હાર્મોનિયમ પ્લેયર. ઓકે. એમની સ્કૂલમાં હી વોઝ અ ઇંગ્લિશ ટીચર. સુરતની બહુ જાણીતી સ્કૂલ છે બાલાજી ગર્લ્સ હાઈસ્કૂલ, એના ઇંગ્લિશના ટીચર. બરાબર. સ્કૂલની અંદર એમની બધી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને બધું એ કરતા હોય, ને અમે લોકો, હું ને મારો નાનો ભાઈ છે સતીશ, અમે બંને એમની સાથે જઈએ ને બધું જોતા સાંભળતા. બરાબર. તો એમને જોઈને જ અમારી આ જે મ્યુઝિકની જર્ની છે અમારા બંને ભાઈઓની તે શરૂ થઈ. અને એ સાંભળતા સાંભળતા જ અમે થોડું વગાડતા ઘરમાં થયા. પછી પ્રોફેશનલ ટ્રેનિંગ સુરતની અંદર અમારા ગણપતરામ કાપાડિયા કરીને અમારા ગુરુજી હતા, એની પાસે લગભગ 14-15 વર્ષ જેટલી તાલીમ લીધી. ત્યાર પછી આગળ ફર્ધર તાલીમ અમારા બંનેની સેપરેટ થઈ. હું મુંબઈમાં પંડિત તુલસીદાસજી બોરકર પાસે હાર્મોનિયમ પ્લેઈંગ માટે આગળ ભણ્યો. બરાબર. સતીશ વડોદરાની અંદર પંડિત સુધીર કુમાર સક્સેનાજી પાસે તબલા માટે એને આગળ તાલીમ લીધી, ને આજે અહીંયા સુધી પહોંચ્યા. વાહ. અને તમારા જે ક્લાસીસ ચાલે છે એ કેટલા વખતથી ચાલે છે? ક્લાસીસ બેઝિકલી ચાલુ કરવાનો ઈરાદો એનો કોઈ કોમર્શિયલ વ્યૂ નહોતો, બટ 2-3 વર્ષ સ્કૂલ અને કોલેજની અંદર નોકરી કર્યા બાદ મને એવું લાગ્યું કે મ્યુઝિકને પૂરતો સમય નથી અપાતો. ઓકે. એટલે પછી એક વખત ઇન યર 2014 આઈ ડિસાઇડેડ કે આપણે ફૂલ ફ્લેજ મ્યુઝિકને જ ડેડિકેટેડલી આપણે આગળ વધારવું છે. તો મેં કોલેજની નોકરી છોડી અને અહીંયા પોતાની રીતે જે પહેલા 2-4 સ્ટુડન્ટ્સને લઈને હું એમને ટ્રેન કરતો હતો, એની જગ્યાએ એક ક્લાસ ચાલુ કર્યો, જેની અંદર હું વર્ષોથી સુરતની અંદર યુથ ફેસ્ટિવલ્સ કે આ તે બધું થાય યુનિવર્સિટી લેવલના, તો બધી કોલેજીસની અંદર ઘણા બધા છોકરાઓને શીખવાડતો. એની અંદર સોલો સોંગ્સ પણ હોય, ગ્રુપ હોય, ઇન્સ્ટ્રુમેન્ટ હોય, બધું જ હોય. તો એમાંથી ઘણા બધા ટેલેન્ટેડ છોકરાઓ હતા, એ બધા મારી સાથે સંકળાયા, અને ત્યાર પછી એ જર્ની આગળ વધી અને એ ક્લાસનું ડેવલપમેન્ટ આ રીતે થયું. અચ્છા. અને અત્યારે આશરે કેટલા સ્ટુડન્ટ્સ છે તમારી અંદર? સ્ટુડન્ટ્સ તો ઘણા બધા છે, એટલે એ સ્ટુડન્ટ્સનો રેશિયો બદલાતો રહે, આવતા હોય જતા હોય, પણ ડેડિકેટેડલી મ્યુઝિક કરવાવાળા ઘણા છોકરા. તમે જે ઇન્ટ્રોડક્શનમાં કીધું તેમ કે વૃંદગાનની જે વિસરાતી જતી પરંપરા છે એને મેં રિવાઇવ કરવાની ટ્રાય કરી અને લગભગ 2015 એના લઈને એના રિલેટેડ કોન્સર્ટ્સ કરવાના ટ્રાય ચાલુ કર્યા. બરાબર. એનો પહેલો પ્રયોગ અમે કરેલો 2015માં, આવી શકે તો આવ, આ વરસાદી સાંજ છે એ અમારા કાર્યક્રમનું ટાઇટલ હતું, અને ઇટ વોઝ એન એક્સપેરિમેન્ટ. અમને ખબર નહોતી કે એ કેવું થશે. એ કરવા પાછળનો મારો આશય હતો કે ઘણા બધા સિંગર્સ છે, હવે જ્યારે આપણે કાર્યક્રમો કરીએ તો એક લીડ સિંગર, ક્યાં તો 2 જણા અથવા તો મેક્સિમમ 4 જણા, એટલા લોકોને પ્લેટફોર્મ મળતું હોય અને એટલા જ લોકો આગળ લોકોની સમક્ષ, ઓડિયન્સની સમક્ષ દેખાતા હોય. પણ જ્યારે મારી પાસે આટલા બધા મારા સ્ટુડન્ટ્સ છે, આટલા સારા ગાવાવાળા લોકો છે, તો એ બધા જ કેમ બહાર નહીં આવે, એ લોકોને કેમ આપણે અપફ્રન્ટ નહીં કરવા? તો એ વિચારને લઈને મેં જે કોયર સિંગિંગ છે, વૃંદગાન છે, એને રિવાઇવ કરવાની ટ્રાય કરી, અને એ અમારો પહેલો પ્રયોગ એટલો બધો સફળ રહ્યો. ત્યાર પછી અમે એ પરંપરાને હજી સુધી સતત ચાલુ જ રાખી છે અને દર વર્ષે લગભગ અમે 2-3 એવા
જાહેર કાર્યક્રમો કરીએ છીએ. એમાંનું એક આપણે જે જલસો નું લાઈવ જેમિંગ કર્યું તે પણ. અને હિન્દી બાજુ નહીં, બોલિવૂડ બાજુ નહીં, અને ગુજરાતી તરફ કેમ? એનું કારણ છે, હું નાનપણથી થિયેટરની સાથે સંકળાયેલો છું, ગુજરાતી રંગભૂમિ સાથે. બેઝિકલી હું એક ક્લાસિકલ હાર્મોનિયમ પ્લેયર, પણ થિયેટરની અંદર એટલે નાટકોમાં મ્યુઝિક આપવાનું, અમારા અંકલ છે એક કેતન રાઠોડ કરીને, એમના ફાધર મંગલ રાઠોડ એ અમારી એમટીબી આર્ટસ કોલેજની અંદર ગુજરાતી વિભાગના હેડ હતા, તો એમની કવિતાઓ વાંચતા, સુરત અમારા સાહિત્ય જગતનું મક્કા કહેવાય છે, તો લગભગ ઘણા બધા કવિઓની કવિતાઓ અને એમના સંસર્ગમાં રહેતા રહેતા ગુજરાતી સાથે મને બહુ પોતિકાપણું લાગતું. એટલે આપણી ભાષા ને આપણી ભાષાની પ્રસ્તુતિ આપણે આપણા ગીતોમાં કરીએ તો એ સહજ રીતે વિચારોમાં બધું આપણી સમક્ષ આવે, તો એટલે એ પોતિકાપણું મને જે ફીલ થતું પહેલાથી, તો એના લીધે થઈને હું ગુજરાતીમાં વધારે રહ્યો. બીજી વસ્તુ, થિયેટર એટલે રંગભૂમિની અંદર મેં ઘણા બધા, લગભગ મેં આજ સુધી 20-25 જેટલા ફૂલ લેન્થ એટલે ત્રિઅંકી અને 50-એક જેટલા એકાંકી નાટકોની અંદર સંગીત આપ્યું છે. બરાબર. મોટાભાગના અંગ્રેજી નાટકો પણ કર્યા છે, પણ મોટાભાગના નાટકો રહ્યા ગુજરાતી. એટલે ગુજરાતી રંગભૂમિ સાથે એનું જે કનેક્શન છે એના લીધે થઈને અને એમાંથી જ મને એક સ્વરકાર તરીકે મારી જાતને આગળ લાવવાની તક મળી. બરાબર. નાટકોના ગીત કરવા માટે, એનું મ્યુઝિક કરવા માટે, અને ત્યાર પછી એ ક્લાસિકલ હાર્મોનિયમ પ્લેઇંગથી મારું ડાયવર્ઝન તો નહીં કહેવાય, બંને પેરેલલી જ ચાલે છે, બટ એક સ્વરકાર તરીકે સ્વરાંકન કરીને આપણા ગીતોને પ્રસ્તુત કરવાના, એ મને એ નાટકોની એનાથી મને મળ્યું. વાહ, એટલે અમે સેમ તમારા માટે એટલું જ પ્રાઉડ કરીએ છીએ જેટલું અમે અમારા માટે કરીએ છીએ. કારણ કે આજકાલ બેન્ડ હોય, તમારી પાસે સારા સિંગર્સ હોય, સારું ગિટાર વગાડતા હોય, એટલે એ લોકો બોલિવૂડ તરફ જ ખેંચાય, અને છતાં તમે ગુજરાતી ભાષાને આટલી સરસ રીતે પકડી રાખી છે, એના માટે કોંગ્રેચ્યુલેશન. અને બીજો કયો કયો શોખ છે તમને મ્યુઝિક સિવાયનો? મ્યુઝિક સિવાય આમ શોખમાં મ્યુઝિક શોખ નથી, મ્યુઝિક એ તો લાઈફ જ છે, જીવન જ છે. બરાબર. બીજું શોખની અંદર ટ્રાવેલ કરવાનું, ગેમ્સની અંદર, સ્પોર્ટ્સની અંદર ચેસ રમીએ કે ટેનિસ જોવાનો શોખ છે, ક્રિકેટ જોવાનો શોખ છે, ફૂટબોલ, અને રીડિંગની અંદર પણ ખાસ કરીને ગુજરાતી સાહિત્ય વધારે. અને આમ હું લિટરેચરનો સ્ટુડન્ટ એટલે એમએ વિથ ઇંગ્લિશ કર્યું છે, માસ્ટર્સ ઇન એજ્યુકેશન કર્યું છે. બરાબર. અને હું બીએડ કોલેજની અંદર પ્રોફેસર હતો, એટલે ટીચિંગ ફિલ્ડના પણ ઘણા બધા, એટલે એને રિલેટેડ કન્ટેન્ટ ડેવલપ કરવું એ બધું મારો શોખ છે. રિકોર્ડિંગ સ્ટુડિયોમાં નાનપણથી જ મેહુલભાઈ અને શૌનકભાઈના હાથની અંડરમાં ટ્રેન થયો છું, એટલે મારા સુગમ સંગીત ક્ષેત્રમાં, એટલે જે ગુજરાતી સાહિત્યની વાત કરું તો પેલી અંદર એક એડ ઓન ફીચર એ છે કે નાનપણથી અમે લોકોએ શૌનકભાઈ અને મેહુલભાઈને ખૂબ જ સાંભળેલા, બહુ સાચી, અને એમના અંડર જ આ ગુજરાતી ગીતો ગાવા, ગુજરાતી રચનાઓ સાંભળવી, અને એને એની એના માટેનું જે પોતિકાપણું લાગે એ બધી વસ્તુઓ ત્યારે ફીલ થઈ, અને એનાથી ગુજરાતી સુગમ સંગીત તરફ આગળ વધ્યો. બરાબર. મીન વાઇલ મને 2-3 એવા પ્રોજેક્ટ્સ મળ્યા કે જે ગુજરાતી આલ્બમ આખા કરવાના હતા. મારા એક મિત્ર છે વિક્રમ વકીલ કરીને, એમના ફાધરની કવિ હતા અને ખૂબ જાણીતા સાહિત્યકાર અને શિક્ષણવિદ સુરત શહેરના, તો એમની લગભગ 8-10 રચનાઓ કરીને એક આલ્બમ કરવાનો હતો. બરાબર. તો એ મારો એક ટર્નિંગ પોઈન્ટ હતો, તો એમની એ રચનાઓ કર્યા બાદ ફૂલ ફ્લેજ ગુજરાતી સુગમ સંગીતમાં જ કામ કરવું, એ ત્યાંથી મને એ ડિરેક્શન મળી. અચ્છા, ઓકે. અને તમારું જે સંગીત છે ગુજરાતી સંગીતમાં, સૌથી ફેવરિટ કમ્પોઝર હોય તો કયા? બધા જ ફેવરિટ કમ્પોઝર છે. ના, પણ એવું હોય ને કે એક તો તમને આમ ક્લિક થાય જ, મેં પૂછ્યું ત્યારે એક મગજમાં આવ્યા જ હશે, તેનું નામ બોલી દો. શૌનકભાઈ, મેહુલભાઈ બંને ફેવરિટ કમ્પોઝર, ટેસ્ટ એન્ડ ફ્લેવર પ્રમાણે, એટલે જે મને ગમે છે તેના પ્રમાણે. ત્યારબાદ ઓફકોર્સ પુરુષોત્તમ સર, આશિષભાઈ, શેમુ કાકા, આ બધાના જ કમ્પોઝિશનો એટલા બધા સાંભળ્યા છે ને એમાંથી એટલું બધું શીખ્યા છે કે, એટલે કોઈને હું કેટેગરાઇઝ તો નહીં જ કરી શકું કે આ જ પ્રિય અને આ એક ફેવરિટ, એવું તો બિલકુલ નથી, પણ આ બધાને જ સાંભળીને બહુ શીખ્યો છું અને એ બધા જ મારા પ્રિય સ્વરકારો છે. સંગીતમાં એટલે જેટલા સિંગર્સ છે એમની સાથે કોઈ એક સાથે તમને કામ કરવાનું મળે તો કયા સિંગર સાથે કરશો અત્યારના? ગુજરાતી. અચ્છા, તો ચોક્કસ પુરુષોત્તમ સર, આશિત સર, શૌનકભાઈ, મેહુલભાઈ. અને સિંગર્સમાં? સિંગર્સમાં પણ આજ બધા કમ્પોઝરો સિંગર્સ પણ છે, એટલે મારું અત્યારના નવા સિંગર્સ જે અત્યારના યુથ જે છે એ કેટેગરીમાં તમને પૂછું છું કે એ લોકો સાથે જો તમને કામ કરવાની. હા, તો ચોક્કસ ઐશ્વર્યા મજમુદાર. બરાબર.
આલાપભાઈ છે અને મારા વિદ્યાર્થીઓની અંદર ઘણા એવા ટેલેન્ટેડ છોકરાઓ છે કે જે લોકોને યોગ્ય પ્લેટફોર્મ મળે તો એ લોકો બહુ સારું બહાર પ્રદર્શન કરી શકે એમ છે. તેમાંથી એક ટેલેન્ટેડ છોકરો કેયુર ખરો, કેયુર વાઘેલા. બરાબર. તો આવા બધા લોકો સાથે કામ કરવાની વધારે મજા આવે. અચ્છા, ઓકે. સો સંગીતની એટલે બીજા કયા પ્રકારના મ્યુઝિકનો તમને ઇન્ટરેસ્ટ છે? એટલે ખાલી ગુજરાતી સુગમ કે પછી ઇંગ્લિશ? એટલે મેં તમને કીધું તેમ કે બેઝિકલી હું ક્લાસિકલ હાર્મોનિયમ પ્લેયર છું. બરાબર. હા, એટલે ક્લાસિકલ મ્યુઝિક તો છે જ નસે નસમાં, અને એની ક્લાસિકલ મ્યુઝિકની અકમ્પનીમેન્ટ એટલે હાર્મોનિયમ વાદનની અકમ્પનીમેન્ટ મેં લગભગ ભારતના ઘણા બધા જાણીતા નેશનલ અને ઇન્ટરનેશનલ આપણા જે રિનોમ્ડ આર્ટિસ્ટ છે એમની સાથે મેં વગાડ્યું છે, સોલો પ્રોગ્રામ્સ કર્યા છે. હું પહેલો એવો ગુજરાતી છું જેનો નેશનલ યુથ ફેસ્ટિવલની અંદર ગોલ્ડ મેડલ આવ્યો છે હાર્મોનિયમ પ્લેઇંગમાં. આઈ એમ ધ ફર્સ્ટ એન્ડ ઓનલી વન ટીલ નાવ. મારા પછી જ મારો એક વિદ્યાર્થી છે તેનો સિલ્વર મેડલ આવ્યો છે, જે આજે તમારી સાથે લાઈવ જેમિંગમાં કીબોર્ડ વગાડશે. બરાબર. તો ક્લાસિકલ મ્યુઝિક તો ખરું જ, અને એની સિવાય હું બીજું બધું જ, એટલે મ્યુઝિક તો ઇટ્સ અ યુનિવર્સલ લેંગ્વેજ. બરાબર. જે કંઈ પણ તમે સાંભળો જે સારું લાગે એ બધું જ સારું જ છે. એટલે જેઝ મ્યુઝિક છે, બ્લૂઝ છે, ઇવન રોક મ્યુઝિક, બધું જ હું સાંભળું છું. એટલે એવી કોઈ કેટેગરી નથી. હા, બટ ક્લાસિકલ મ્યુઝિક અને સુગમ સંગીત એ મને ગમતા ક્ષેત્ર છે જેમાં મને આઈ વિલ લાઈક ટુ વર્ક ઇન્ડિપેન્ડન્ટલી. એટલે તમારું આમ બેકગ્રાઉન્ડ જોવા જઈએ તો એ ક્લાસિકલ રીતનું છે, પણ તમારા કમ્પોઝિશન્સ જો જોવા જઈએ તો એ બહુ જ કન્ટેમ્પરરી છે. તો મારે એ જાણવું છે કે એ કોમ્બિનેશન તમે કઈ રીતે કરશો, કારણ કે મ્યુઝિકની સમજ તાલને પ્રમાણે એ તમને ક્લાસિકલ રીતે સંભળાય, પણ એ જેટલા પેલા આમ બબલી અને જેટલા ધમાકેદાર હોય છે મને પર્સનલી બહુ વધારે ગમે છે તમારા કમ્પોઝિશન્સ. તો હા, તો એમાં વાત એવી છે કે બેઝિકલી ક્લાસિકલ મ્યુઝિકની ટ્રેનિંગ આજના યુવાનો માટે, એટલે મારી જે એક વાત છે તે સંગીતને શીખવું તો ખૂબ જરૂરી છે જ, એમ જ કંઈક વસ્તુ આવી નથી જતી. હા, તમને નેચરલ સેન્સ હોય દેટ ઇઝ ગુડ, બટ એની ટ્રેડિશનલ ટ્રેનિંગ જે છે તે બહુ મોટો ભાગ ભજવે છે તમારા એક કલાકાર તરીકેના ઓવરઓલ નરિશમેન્ટમાં. બરાબર. તો એ મારો જે ટ્રેનિંગ પીરિયડ છે ને એ બહુ સારો અને બહુ લાંબો રહ્યો છે, અને એ પણ એવા લોકોના સંસર્ગમાં કે જે લોકો દે હેવ ડિવાઇન પાવર. તો એ બધી વસ્તુઓ મને બહુ સારી રીતે ફળી છે, અને હું ખુશનસીબ છું કે મને એવા લોકોની સાથે રહેવા મળ્યું છે. તો ક્લાસિકલ મ્યુઝિકની સમજણ એટલે રાગ, રાગની અસરો, તાલ, એ તાલ કેવો લાગશે, શું છે, એ બધી એક નેચરલ સેન્સ તમને આટલા વર્ષો કાઢ્યા પછી આવી જાય. તો એટલે એ વસ્તુ મને સ્વરાંકન કરતી વખતે ઘણી બધી હેલ્પફુલ રહી છે. હવે જ્યારે વાત આવે છે કમ્પોઝિશનની, તો કમ્પોઝિશન એ કોઈના શીખવાડવાથી નથી થઈ જતું, એવું મારું માનવું છે. તો મારા માટે એવું છે કે હું જ્યારે કોઈક રચના સાંભળું ક્યાં તો વાંચું, અને તરત ઇમિડિયેટ મારા મગજમાં જે ધૂન આવતી હોય અને એ રેકોર્ડ થઈ ગઈ, તો એ કમ્પોઝિશન મારા બની જાય છે. એટલે અત્યાર સુધી એવું નથી થયું કે મેં બહુ એફર્ટ કરીને કોઈ રચનાની પાછળ બહુ બધો સમય આપ્યો છે અને એને પછી હું કમ્પોઝ કરું, અને મને જે સ્વયં સ્ફૂર્ણા થાય હા ઇમિડિયેટ લેવલ પર એ જ કમ્પોઝિશન બનતા હોય છે. તેવા તમે સાંભળ્યા એવા ટ્રેન્ડી મ્યુઝિક પણ ઘણા બધા છે, એની સાથે જ પેરેલલી અઢી અક્ષરનું ચોમાસું, પલળી ગયા, એવા મારા ઘણા ક્લાસિકલી માઇલ્ડ કમ્પોઝિશન છે ઘણા બધા સારા. તો એ બધી વસ્તુ બેલેન્સ બહુ સારી રીતે થઈ જાય છે. એનું એની પાછળનું રીઝન એ જ કે લિસનિંગ, તમારે લિસનિંગ યુનિવર્સલ જ રાખવું પડે. એટલે તમારે બધું જ સાંભળવું પડે, તમે જેઝ પણ સાંભળો, બ્લૂઝ સાંભળો, રોક મ્યુઝિક સાંભળો, ક્લાસિકલ સાંભળો, સુગમ સાંભળો, બોલિવૂડ સાંભળો, હા એના ઇન્સ્ટ્રુમેન્ટલ ફ્યુઝન સાંભળો. તો એમાંથી જ બધું તમને એની જાતે પછી આવતું હોય છે. તમારા કમ્પોઝિશનમાંથી સૌથી ફેવરિટ તમારું કયું છે? અઢી અક્ષરનું ચોમાસું, ત્યાર પછી ધાધા તિરકીટ મેં જ લખ્યું છે, એક વરસાદી સાંજે કરીને છે. તો આ બધા કમ્પોઝિશન, ઘણા કમ્પોઝિશન છે જે મારા ગમતા ગીતો છે. આમાંથી ઘણા બધા ગીતો તમને સુનિલભાઈના લાઈવ જેમિંગમાં જે અમે લોકોએ લાઈવ કર્યું હતું સુરતથી તેમાં સાંભળવા મળશે. એટલે જો તમે થોડું નીચે સ્ક્રોલ કરશો અથવા સર્ચ કરીને લખશો સુનિલ રેવર લાઈવ જેમિંગ, તો એ તમને એના સોલો ટ્રેક્સ પણ મળશે અને એક આખો એપિસોડ પણ મળશે જે તમે આમ મન ભરીને સાંભળી શકો એમ છો. અને બીજું સુનિલભાઈ, કે અત્યારે આપણે એક વાત કરતા હતા કે તમને અત્યારે બહુ જ સારી એવી એક ઓપોર્ચ્યુનિટી મળી છે, હું રિક્વેસ્ટ કરીશ કે તમે લિસનર્સને ખાસ જણાવો. ઓલ ઇન્ડિયા રેડિયો આપણું જે છે પ્રસાર ભારતી, ઓલ ઇન્ડિયા રેડિયો
એ દર વર્ષે આર્ટિસ્ટના ગ્રેડેડ આર્ટિસ્ટના ઓડિશન કરતી હોય છે. બરાબર, એ ભારત સરકારનો ખૂબ જ સારો ઇનિશિયેટિવ છે, એનાથી સારા કલાકારોને એક તક મળે છે નેશનલ લેવલ પર પોતાની પ્રતિભા બતાવવાનો કરવાનો. તો એ ઓલ ઇન્ડિયા રેડિયોના ગ્રેડેડ આર્ટિસ્ટના ઓડિશન માટે અમે વૃંદગાન માટે વી એપ્લાઇડ. બરાબર, અને એનું ઓડિશન હતું વડોદરામાં, અમારું ઓલ ઇન્ડિયા રેડિયોમાં ઓડિશન થયું અને એનું નેશનલ લેવલ પરથી ફર્સ્ટ અટેમ્પમાં જ અમે એના ગ્રેડેડ આર્ટિસ્ટ તરીકે અમે એને ક્વોલિફાય કર્યું છે. વાહ, ઇટ્સ અ વેરી બિગ ન્યૂઝ. અને વૃંદગાન એટલે આ કેટેગરીની અંદર લગભગ આટલા છેલ્લા 25-30 વર્ષોની અંદર તો બીજું કોઈ ગ્રુપ આવ્યું નથી, તો એ વાતનો આનંદ છે કે એવું કંઈક નવું અને કંઈક ઇનોવેટિવ એક્સપેરિમેન્ટલ કામ કરવાની મને મજા આવે. વાહ, અને ઓલ ધ વેરી બેસ્ટ કે તમે એમાં બહુ જ આગળ જાઓ અને આપણા સુરતનું નામ એટલું જ આગળ વધારો. અને જલસો માટે તમારે કંઈક કહેવું હોય તો ખાસ? જલસો માટે તો શું કહેવું, જલસો ખરેખર જલસો કરાવી દે છે. હું લગભગ 2015 આ એક્ટિવલી ગુજરાતી ગીતોને એને કરવા માટે એટલે એના કાર્યક્રમો કરવા માટે હું એક્ટિવલી એકદમ કામ કરું છું, પણ જલસો જ્યારથી આવ્યું ત્યારથી મને દેખાય છે કે દરેકે દરેક યુવાન સુધી કે આજના યુથ સુધી ગુજરાતી ગીતો, ગુજરાતી ભાષા, આપણું સાહિત્ય, આપણી વાર્તાઓ, આપણા કવિઓ, આપણા સ્વરકારો, દરેક વ્યક્તિઓ એ આજે ગામે ગામ ને દરેક લોકોના મોઢા સુધી પહોંચ્યા છે, એમના મન સુધી, એમના હૃદય સુધી પહોંચ્યા છે, તો એનું માધ્યમ જલસો જ બની શક્યું છે. એટલે આપનો જે આ ઇનિશિયેટિવ છે આખો ગુજરાતી ભાષાને લોકો સુધી પહોંચાડવાનો, તો એના માટે હેડ્સ ઓફ, એના બીજા કોઈ શબ્દો છે જ નહીં. અને આ પ્રવૃત્તિ લાઈફ ટાઈમ ચાલુ રહી, હંમેશા ચાલુ રહી અને લોકો બસ એનો આનંદ લેતા રહી. વાહ, થેન્ક યુ વેરી મચ. અને તમને પણ એવી જ શુભકામનાઓ કે જે આ વૃંદગાનની ખરેખર વિસરાઈ ગયેલી પરંપરા છે અને તમે જાળવી રાખી છે એના માટે ઓલ ધ વેરી. થેન્ક યુ. ઓકે, તો જલસોનું લાઈવ જેમિંગ આ જ રીતે આગળ ચાલતું રહે છે. 151 એપિસોડથી પણ આગળ આપણે નીકળી ગયા છીએ. અને જો તમારે જોવા હોય તો દરેક એપિસોડ તમને યુટ્યુબ પર, જલસોના ફેસબુક પેજ પર અને ઓફકોર્સ જલસોની એપ્લિકેશનમાં તો જોવા મળશે, સાંભળવા મળશે જ. સર્ચ કરીને બધા જ ગીતો તમે સાંભળી શકો છો. બહુ જ મજેદાર, એકદમ ટ્રેન્ડી અને ધમાકેદાર સોંગ સુનિલભાઈના હોય છે, તો ચોક્કસથી સાંભળજો અને ફીડબેક આપજો. આ છે જલસો લાઈવ જેમિંગ પોડકાસ્ટ. હું છું રૂચિ. જલસો પર બહુ જલ્દીથી ફરીથી મળીશું. બાય.